સાહેબો તો લાલ જાજમ પર જ ચાલે, અને જો એ ના હોય તો ચાલે જ નહીં. પણ હદ તો ત્યાં થાય કે સાહેબો બીજાના ખભા પર ચડી જાય. આ નવાબી છે સુરતના ડેપ્યુટી મેયર સાહેબ. જુઓ દ્રશ્યોમાં વાતે વાતી કે સુરતમાં ખાડીપુરના કારણે સુરત આખા આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, અને આ સાહેબ રહી રહી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા. ભલે રહી રહી અહીં મુલાકાત લેવા માટે આવ્યા, પણ વર્તન તો જુઓ. કાદવથી બચવા ડેપ્યુટી મેયર ઓફિસરના ખભે ચડી જાય છે. કાદવમાં એક ડગલું પણ આ સાહેબ નથી ચાલી શકતા, અને એટલે તો ખભા પર ચડી ગયા. ફૂટપાથથી રોડ સુધી માત્ર સામાન્ય કાદવ હતો, પરંતુ એ પણ ચાલી ન શક્યા. જરા શરમ પણ ના આવી આ સાહેબને, અને માત્ર ને માત્ર અહીંયા ફોટો સેશન કરાવવા માટે આવી ગયા. ફોટો પડી ગયો, કામ થઈ ગયું, અને ત્યાંથી જતા રહ્યા. હવે શું કામ? તો હવે આરામથી એસી કેબિનમાં બેસવાનું હોય આ સાહેબોને, અને એટલે તો કાદવમાં એક પગલું માંડી ના શકે. સવાલ એ થાય કે કાદવમાં બે ડગલા ન ચાલી શકનાર પદાધિકારી પ્રજાની સેવા શું કરશે? ક્યાં સુધી પદાધિકારીઓ મુલાકાત લઈ આવી જ રીતે દેખાડો કરતા રહેશે? શું ડેપ્યુટી મેયરે કાદવમાં ના ચાલી શકે? પદાધિકારી છે તો શું પોતાની મનમાની કરશે? લોકો પણ એમ કહે છે કે આ ડેપ્યુટી મેયર સાહેબનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે. તમારો શું મત છે આ સાહેબો માટે, તેનું મનમાની ભર્યા વર્તન માટે કમેન્ટ સેક્શનમાં જણાવો. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.